મોટર વ્હીકલ એક્સિડન્ટ કેસમાં નર્મદાના મોટા સુખા આંબા ગામના અરજદારને નાણા 51,000 રૂપિયા ચૂકવવા માર્ગ મકાન વિભાગને ડિસ્ટ્રિક્ટ કોર્ટે આદેશ કર્યો હતો, પણ નાણા ન ચૂકવતા જપ્તી કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના સુખા આંબા ગામના અરજદાર રતિલાલ દમણિયા વસાવાએ મોટર વ્હીકલ એક્સિડન્ટના કેસમાં ફરિયાદ કરી હતી, જે અનુસંધાને રાજપીપળાની ડિસ્ટ્રિક્ટ કોર્ટ અરજદારને એક્ઝિક્યુટિવ ઇજનેર આરએડ બી ડિવિઝન કચેરીને 51,000 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. પરંતુ નાણાંના ચૂકવાતા કોર્ટના આદેશ અનુસાર અરજદારના વકીલ પ્રકાશ પંચોલી અને એડવોકેટ ભામિનીબેન અને પંચો રૂબરૂ માર્ગ મકાન કચેરીએ જઈ પંચનામું કરી વસુલાત પેટે માર્ગ મકાન રાજપીપળાની કચેરીએ જઈ વોરંટ બજાવી ઝેરોક્સ મશીન, કોમ્પ્યુટરનો સામાન, મોનિટર, સીપીયુ તથા કીબોર્ડની જપ્તી કરી કોર્ટમાં રજૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજપીપળા ખાતે આજે રતિલાલ દમણિયા નામના અરજદારની દરખાસ્ત ગુજારવામાં આવેલી, જે દરખાસ્તમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ રાજપીપળાએ જપ્તી વોરંટનો હુકમ કરેલ, જે જપ્તી વોરંટની બજવણી અરજદારના એડવોકેટ શ્રી પી એમ પંચોલી સાહેબ દ્વારા કોર્ટના બેલિફને બીજા સ્ટાફને લઈને જપ્તી વોરંટની બજવણી મ અને મા વિભાગ કાર્યપાલક ઇજનેરશ્રી કચેરી રાજપીપળા ખાતે કરવામાં આવેલી, જેમાં કચેરી ખાતેથી ઝેરોક્સ મશીન, સીપીયુ, મોનિટર અને કીબોર્ડ જપ્ત કરેલ છે. દીપક જગતાપ, CN24 ન્યૂઝ, રાજપીપળા.